આગળ વધીને વાત હવે ભાવનગરની કરીએ ભાવનગર શહેરમાં પણ મેઘમહેર જોવા મળી ભાવનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે ભાવનગર જિલ્લાનું ગારિયાધાર જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા બપોરના બે વાગતા જ વરસાદ તૂટી પડ્યો બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસતા ગારિયાધાર પાણી પાણી થયું તો ગારિયાધાર શહેરની સાથે તાલુકાના સુરનગર માંડવી નવા ગામ ચોમાલ વાવડી પરવડી ચારોડિયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો તળાજા ઘોઘા જેસર અને પાલિતાણા તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો તળાજા શહેર અને તાલુકાના વાટલિયા પાવઠી શોભાવડ ત્રાપદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ધરતીપુત્રોએ આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ હતી એવામાં મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે અને ડાંગમાં પણ વરસાદી માહોલ છે બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા હોય એવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના છે મુશળધાર વરસાદ વરસતા લુણાવાડા પાણી પાણી થઈ ગયું શહેરની માંડવી બજાર હાટડિયા બજાર હુસૈની ચોક સહિતના વિસ્તાર પાણી પાણી થયા બજારોમાં પાણી ભરાતા વેપારીઓને ગ્રાહકોને મુશ્કેલી પડી લાંબા બાદ વરસાદ વરસતા મહીસાગર જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ બન્યા મહીસાગર જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે કાચા સોના રૂપી વરસાદ વરસ્યો વાત ભરૂચની કરીએ ભરૂચ જ્યાં આજે વરસાદી માહોલ હતો ભરૂચ શહેર અને જિલ્લાના અંકલેશ્વર વાલિયા તાલુકામાં પણ વરસાદ ખાપક્યો બપોરના ચાર વાગ્યા સુધીમાં ભરૂચ શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો તો અંકલેશ્વરમાં અડધો ઇંચ વરસાદ અંકલેશ્વરની શહેરની વાલિયા ચોકડી કોસમડી સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ હતો ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ જિલ્લાનું મુખ્ય મથક આહવા પાણી પાણી થયું આહવામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો મુશળધાર વરસાદને લઈ આહવાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા તો ડાંગ જિલ્લાના સુબીર અને વઘઈ તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ્યાં વરસશે ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે કરી હવામાન વિભાગ અનુસાર એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મેઘરાજા વરસશે આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો પચીસ ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી જ્યારે છવ્વીસ ઓગસ્ટે ભાવનગર સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો તોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ગરમી વધી છે